हेलो, गुड मॉर्निंग बाळको। आज આપણે ધોરણ 4 વિષય અંગ્રેજી એમાં આપણે શું જોઈશું, આપણે ચોપડીમાંથી અને સ્વાધ્યાયપથીમાંથી પણ રિવિઝન પૂરું થઈ ગયું છે, તો આપણે આજે ફરીથી સત્ર 2 ઇંગ્લિશ વિષયમાં આપણે શરૂ કરીશું। એમાં આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે દ્વિતીય ભાષા સ્ટાન્ડર્ડ 4 સેકન્ડ સેમેસ્ટરનો આપણે ફરીથી રિવિઝન સ્ટાર્ટ કરીશું। તો આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ તો એની પહેલાં આપણને શું આપેલું છે, સૌથી પહેલાં લેટ્સ લર્ન જેવું આપેલું છે। તો બધા બાળકો આજે ફરી અંગ્રેજીના પુસ્તકમાં પાના નંબર 30 ખોલશે, એમાં જોઈશું આપણે એક્ટિવિટી 15। શું કીધેલું છે, તમારા શિક્ષકની મદદથી મૂળાક્ષર ઓળખો અને રંગ ભરો, એટલે કે કયા કયા અક્ષરો છે તે ઓળખવાના છે અને પૂરવાના છે। તો આપણને બધા અક્ષરો આપેલા છે, એ બી સી ડી બરાબર છે, પણ બધા કેવા છે, પહેલી એ બી સી ડીમાં આપેલા છે। તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ। તો આપણા કેટલા છે અંગ્રેજીના મૂળાક્ષરો છે, કુલ અંગ્રેજીના મૂળાક્ષરો કેટલા છે, તો કે અંગ્રેજીના કુલ મૂળાક્ષરો આપેલા છે આપણને, કુલ મૂળાક્ષરો કેટલા છે તો કે 26, અને સ્વર એમાંથી કેટલા છે તો કે સ્વર કેટલા છે 5, જ્યારે બાકીના બધા શું છે વ્યંજન, તો વ્યંજન કેટલા થશે 21, તો 5 અને 21 થશે તો 5 અને 1 6, તો કુલ આપણા મૂળાક્ષર થઈ ગયા। તો સ્વર કયા કયા છે આપણા, તો સ્વર કયા કયા આવશે તો કે એ ઈ આઈ ઓ અને યુ, આ 5 શું છે આપણા સ્વર છે, બાકીના બધા શું છે વ્યંજનો। આ જે સ્વર હોય એની આગળ આપણે આર્ટિકલ મૂકવાનું આવે, તો સ્વરની આગળ આર્ટિકલ એન મુકાય છે, જ્યારે વ્યંજનની આગળ આર્ટિકલ એ મુકાય છે, એટલે કે જો આ 5 સ્વર આપેલા હોય એ ઈ આઈ ઓ યુ, તો આપણે આર્ટિકલ એન મૂકવાનો આવે છે, જ્યારે વ્યંજન એટલે કે બી સી ડી એફ જી એચ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ, એટલે કે આ 21 મૂળાક્ષરો આપેલા હોય તો આપણે આર્ટિકલ તરીકે શું મૂકીશું, તો આપણે આર્ટિકલ તરીકે એમ મૂકીશું, જ્યારે એ ઈ આ ઓ યુ આપેલા હોય તો આપણે આર્ટિકલ તરીકે શું મૂકીશું, એન મૂકીશું। આ તમારે ત્રીજા ધોરણમાં આવતું હતું, એ એન ધ પહેલું જ યુનિટ બીજા સેમિસ્ટરમાં જે મેં ચલાવેલું હતું તો પણ આપણે એકવાર રિવિઝન કરું, તો આમાં તમારે શું છે આપણને 26 મૂળાક્ષરો આપેલા છે, શેમાં પહેલે બી સીડીમાં, તો તમારે એ ઓળખવાના અને એમાં રંગ પૂરવાનો છે। તો આપણે ફરી એકવાર જોઈએ તો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ। તો ચલો આપણે પાના નંબર 30 ઉપર આપણે એક્ટિવિટી 15ની ચર્ચા કરી, એ જ રીતના આપણે પાના નંબર 32 ઉપર એક્ટિવિટી 16 તમારા શિક્ષકને મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખવાના છે, તો આપણને આના ઉપરથી વાક્ય બનાવ્યું, પણ આપણે વાક્ય નહીં બને પણ તે શેનું ચિત્ર છે એના વિશેની આપણે ચર્ચા કરીને આગળ વધીશું। તો આગળ જે એક્ટિવિટી 15 હતી એમાં બધા કેવા ચિત્ર અક્ષરો મૂળાક્ષરો આપેલા હતા, મૂળાક્ષરો કેવા હતા કેપિટલ સી એ પી આઈ ટી એ એલ, કેપિટલ એટલે શું થશે, પહેલી એ બી સી ડીમાં શું છે, પહેલી એ બી સી ડી, અથવા તો એને ફર્સ્ટ લેટર પણ કહેવાય, એફ આઈ આર એસ ટી એલ ઈ ડબલ ટી ઈ આર એસ, બધા પહેલી એ બી સી ડીના અક્ષરો એટલે કેપિટલ એટલે અક્ષરો થશે, એટલે કે પહેલી એ બી સી ડીના અક્ષરો એટલે કે ફર્સ્ટ લેટર હતા। જ્યારે આ એક્ટિવિટી 16 છે એમાં આપણને બધા જ મૂળાક્ષરો સેકન્ડ લેટર્સમાં
એટલે કે બીજી એબીસીડીમાં આપણને બધા મૂળાક્ષરો આપેલા છે. તો આ એક્ટિવિટી 15 પહેલી એબીસીડી એટલે કે ફર્સ્ટ લેટર અને બીજા છે એ સેકન્ડ લેટર્સ, બરાબર છે. તો આપણે શું કરીશું, પહેલી એબીસીડીના અક્ષરોને ફર્સ્ટ લેટર કહેવાય અથવા તો કેપિટલ અક્ષરો કહેવાય, અને બીજાને હોય બીજી એબીસીડીને એને શું કહેવાય, સ્મોલ લેટર પણ કહેવાય, કેપિટલ લેટર અને સ્મોલ લેટર પણ કહી શકાય. બીજી એબીસીડીને સ્મોલ લેટર, પહેલી એબીસીડીને કેપિટલ અક્ષરો. એમાં પહેલું જે શું છે, એ તો એ ડબલ પી એલ ઈ એપલ એટલે સફરજન. બીજું બી, બી ડબલ ઈ આર બીયર એટલે રીંચ. સી, સી એ ટી કેટ એટલે બિલાડી. ડી, ડી ઓ જી ડોગ એટલે કૂતરો. પછી ઈ, ઈ એ લી પી એ ચે એન ટી એલિફન્ટ એટલે હાથી. પછી છે દેડકો, તો એફ આર ઓ જી ફ્રોગ એટલે દેડકો. જી, તો જી આઈ આર ડબલ એફ, જી આઈ આર એ ડબલ એફ જીરાફ એટલે જીરાફ. પછી છે હોર્સ, એચ ઓ આર એ સી હોર્સ એટલે ઘોડો. આઈ, આઈ ઉપરથી તમે આઈસ્ક્રીમ અથવા ઈલી પણ બનાવી શકો. ઈયર, જો ઉપરથી જે ઓ સી કે ઈ આર જોકર એટલે જોકર. કે, કે આઈ ડબલ ટી ઈ એન કિટન એટલે બિલાડીનું બચ્ચું. એલ, તો એ લાય ઓ એન લાયન એટલે સી. એમ, તો એમ ઓ એન કે ઈ વાય મંકી એટલે વાંદરો. એન, તો એની એસ ટી નેસ્ટ એટલે માળો. ઓ, તો ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘુંવળ. પી, તો પી ઈ એ સી ઓ સી કે પીકોક એટલે મોર. ક્યુ યુ ડબલ ઈ એન ક્વીન એટલે રાણી. આર, તો આર એ ટી રેટ એટલે ઉંદર. એસ, તો એસ યુ એન સન એટલે સૂર્ય. ટી, ટી ઓ આર ટી ઓ આઈ એ ટી ઓ આર ટી ઓ આઈ એ સી ટોર્ટોઝ એટલે કાચબો. યુ, તો યુ, યુ પરથી આપણે અમરેલા, યુ એમ બી આર ઈ ડબલ એ અમરેલા એટલે છત્રી થશે, આવી રહ્યા છત્રી. પછી વી, વેન એટલે ઈ. ડબલ્યુ, તો ડબલ્યુ ફોર વોટર. ડબલ્યુ એ ટી ઈ આર વોટર એટલે પાણી. એક્સ, તો એક્સ મેક્સ. વાય, તો યાર્ક વાય એ આર કે યાર્ક એટલે યાર્ક. ઝેડ, ઝેડ ફોર ઝેબ્રા. ઝેડી બી આર એ ઝીબ્રા એટલે ઝેબ્રા. ચલો, તો આપણે આમાં આપણને થોડા ડિફિકલ્ટ આપેલા છે, તો એની જગ્યાએ આપણે આપણા જે નોર્મલી આપણે યુઝ કરતા હોય એ પણ આપણે લખી શકીએ છીએ. તો તમે કોઈ પણ લખી શકો, હું નોર્મલી જે બધા આવે છે તે હું તમને કહીને કહું છું. ચલો, પહેલું તો એ ફોર એપલ જ સિમ્પલ આવે બધામાં, તો એ ડબલ પી એલ ઈ એપલ એટલે સફરજન. બી એ ટી બેટ એટલે બોલ. સી એ ટી કેટ એટલે બિલાડી. ડી ઓ જી ડોગ એટલે કૂતરો. ઈ એ લી પી એ જે એન ટી એલિફન્ટ એટલે હાથી. એફ ઓ એક્સ ફોક્સ એટલે શિયાળ. જી ઓ એ ટી ગોટ એટલે બકરી. એચ ઓ યુ એ સી હાઉસ એટલે ઘર. આઈ સી ઈ સી આર ઈ એ એમ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ, અથવા તો આઈ સી ઈ આઈસ એટલે બરફ. જે, તો જે યુ જી જગ એટલે જગ. કે આઈ ટી ઈ કાઇટ એટલે પતંગ. એલ આઈ ઓ એન લાયન એટલે સિંહ. એમ ઓ એન કે ઈ વાય મંકી એટલે વાંદરો. ચલો, પછી એવી રીતના એન ઉપરથી એન ઓ એ સી નોઝ એટલે નાક, અથવા તો એન ઈ એસ ટી નેસ્ટ એટલે માળો. ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘુવડ, અથવા તો ઓ આર એ એન જી ઈ ઓરેન્જ એટલે નારંગી. પી, તો પી એ ડબલ આર ઓ ટી પેરોટ એટલે પોપટ, અથવા તો પી ઓ ટી પોટ એટલે કુંજો. ક્યુ યુ ડબલ ઈ એન ક્વીન એટલે રાણી. આર, તો આર એ ટી રેટ એટલે ઉંદર, અથવા તો આર એ ડબલ બી આઈ ટી રેબિટ એટલે સસલું. એસ, તો એસ યુ એન સન એટલે સૂર્ય. ટી, તો ટી આઈ જી ઈ આર ટાઈગર એટલે વાઘ. યુ, તો યુ એમ બી આર ઈ ડબલ એલ એ અમ્બ્રેલા એટલે છત્રી. વી, તો વી એ એન વાન એટલે વાન. ડબલ્યુ, તો ડબલ્યુ એ ટી સી એચ વોચ એટલે ઘડિયાળ. એક્સ, તો એક્સ એમ એ એસ ટી આર ડબલ ઈ ક્રિસમસ ટ્રી એટલે નાતાલ વૃક્ષ. વાય, તો વાય ફોર વાય એ આર કે યાર્ક એટલે યાર્ક. અને ઝેડ, તો ઝેડ ફોર ઝીબ્રા. ઝેડ ઈ બી આર એ ઝેબ્રા એટલે કે ઝીબ્રા. ચલો બાળકો, તો એવી જ રીતના આપણે આગળ જઈશું એક્ટિવિટી 17 શું કહે છે. તો ચલો જુઓ,
એક્ટિવિટી સાથે આપેલા ખાનામાં મૂળાક્ષર લખે જોઈ જોઈને તમારે નીચે લખવાનું છે. તો આપણે જે કાળા કલરથી આપેલા છે પહેલે એબીસીના અક્ષરો આપેલા છે, અને બીજું ખાનું છે ગુલાબી કલરના તો એમાં બીજી એબીસીના અક્ષર આપેલા છે. તો પહેલે એબીસીડીના ફર્સ્ટ લેટર કહીશું, બીજી એબીસીડીને સેકન્ડ લેટર અથવા તો કેપિટલ અક્ષર અને સ્મોલ અક્ષર પણ કહીશું, અથવા તો કેપિટલ લેટર અને સ્મોલ લેટર પણ કહી શકાય. તો ચલો જોઈએ, તો એ તો સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ ડી, સ્મોલ ડી, કેપિટલ ઈ, સ્મોલ ઈ, કેપિટલ એફ, સ્મોલ એફ, કેપિટલ જી, સ્મોલ જી, કેપિટલ એચ, સ્મોલ એચ, કેપિટલ આઈ, સ્મોલ આઈ, કેપિટલ જે, સ્મોલ જે, કેપિટલ કે, સ્મોલ કે, કેપિટલ એલ, સ્મોલ એલ, કેપિટલ એમ, સ્મોલ એમ, કેપિટલ એન, સ્મોલ એન, કેપિટલ ઓ, સ્મોલ ઓ, કેપિટલ પી, સ્મોલ પી, કેપિટલ ક્યુ તો સ્મોલ ક્યુ, કેપિટલ આર તો સ્મોલ આર, કેપિટલ એસ તો સ્મોલ એસ, કેપિટલ ટી તો સ્મોલ ટી, કેપિટલ યુ તો સ્મોલ યુ, કેપિટલ વી તો સ્મોલ વી, કેપિટલ ડબલ્યુ તો સ્મોલ ડબલ્યુ, કેપિટલ એક્સ તો સ્મોલ એક્સ, કેપિટલ વાય તો સ્મોલ વાય, કેપિટલ ઝેડ તો સ્મોલ ઝેડ. તો આ શો તો પહેલે એને બે જોઈ જોઈને જ લખવાના હતા. એવી જ રીતના છે એક્ટિવિટી 18 જોડીમાં કામ કરો, એ વિભાગમાંથી 19 નંબરનો મૂળાક્ષર પસંદ કરીને ખાલી જગ્યામાં લખો. તો આપણે એક વિભાગમાંથી આ પસંદ કર્યો હોય ને આપણે અહીંયાથી સામેથી જોઈએ ને આપણે લખવાનો છે. તો એ તો આપણે એ લખીશું, બી તો બી, સી તો કે સી, ડી તો કે ડી, આપણે જોડીશું ને બધી ગુચરામાં થઈ જશે એની જગ્યાએ મેં લખી દીધો છે. ઈ તો કે ઈ, એફ તો એફ, જી તો જી, એચ તો કે એચ, આઈ તો આઈ, જે તો જે, કે તો કે, એલ તો એલ, એમ તો કે એમ. ચલો એવી જ રીતના છે એન તો એન, ઓ તો ઓ, પી તો પી, ક્યુ તો ક્યુ, આર તો આર, એસ તો એસ, ટી તો ટી, યુ તો યુ, વી તો વી, ડબલ્યુ તો ડબલ્યુ, એક્સ તો એક્સ, વાય તો વાય, ઝેડ તો ઝેડ. તો આપણે આ જોડકામાંથી પસંદ કરીને આપણે લખવાનું હતું. એવી જ રીતના આપણને આગળ આપેલું છે, નીચે આપેલ કાવ્ય સાંભળો, વાંચો, જુઓ અને ગાઓ, અને આપેલ જગ્યામાં એક અથવા બેમાં મૂળાક્ષરો શોધીને લખો. તો આપણે પહેલી એબીસીડીમાં આપેલા હોય તો ત્યાં બીજી એબીસીડીમાં લખશું, બીજીમાં આપેલા છે ત્યાં પહેલીમાં, પહેલી છે તો બીજી, બીજી છે તો પહેલી. એક એટલે પહેલી એબીસીડી, બે એટલે બીજી એબીસીડી. ચલો તો પહેલું છે, ધેર ઇઝ અ લવલી લવલી બર્ડ. ધેર એટલે આ, ઇઝ એટલે છે, લવલી એટલે સુંદર, બર્ડ એટલે પક્ષી. આ એક સુંદર પક્ષી છે. અ લવલી લવલી બર્ડ, લવલી એટલે સુંદર, સુંદર ને પક્ષી, સુંદર સુંદર પક્ષી. ધ બર્ડ ઇઝ ઇન અ નેસ્ટ, બર્ડ એટલે પક્ષી, ઇઝ એટલે છે, ઇન એટલે માં, નેસ્ટ એટલે માળા, પક્ષી માળામાં છે. અ કોશી લિટલ નેસ્ટ, કોશી એટલે કુમળું, હૂંફાળું, લિટલ નેસ્ટ એટલે કે હૂંફાળો, નાનો માળો. અ નેસ્ટ ઇઝ ઓન ધ બ્રાન્ચ, નેસ્ટ એટલે માળો, ઇઝ એટલે છે, ઓન એટલે ઉપર, ધ બ્રાન્ચ એટલે ડાળી, ડાળી ઉપર માળો છે અથવા તો માળો ડાળી ઉપર છે. અ થીક લોંગ બ્રાન્ચ, થીક એટલે જાડી, લોંગ એટલે લાંબી, બ્રાન્ચ એટલે ડાળી, તો જાડી લાંબી ડાળી. ધ બ્રાન્ચ ઇઝ ઓન ધ ટ્રી, એટલે કે જે ડાળી છે બ્રાન્ચ, એ ટ્રી એટલે કે છે ને એ ઝાડ ઉપર છે, ઝાડ પર ડાળી છે. અ લૂઝ ગ્રીન ટ્રી, એટલે કે લૂઝ એટલે કે શું થશે, કુમળું એટલે કે હું, ગ્રીન એટલે લીલું વૃક્ષ, એટલે કે કુમળું લીલું વૃક્ષ. તો આપણે ફરીથી જોઈએ શું આવશે, ધેર ઇઝ અ લવલી બર્ડ એટલે કે એક સુંદર પક્ષી. અ લવલી લવલી બર્ડ એટલે કે સુંદર સુંદર પક્ષી. ધ બર્ડ ઇઝ ઇન અ નેસ્ટ એટલે કે માળાની અંદર પક્ષી છે. અ કોશી લિટલ નેસ્ટ એટલે કે હૂંફાળો નાનો માળો.
ધ નેસ્ટ ઇઝ ઓન ધ બ્રાન્ચ, એટલે કે ડાળી ઉપર માળો છે. અ થિંક લોંગ બ્રાન્ચ, એટલે કે જાડી લાંબી ડાળી. ધ બ્રાન્ચ ઇઝ ઓન ધ ટ્રી, એટલે કે ડાળી ઉપર માળો, ઝાડ પર ડાળી છે. અ લૂસ ગ્રીન ટી, એટલે કે લીલું છમ ઝાડ. નો તો પડી ગઈ ખબર? અહીંયા આપણને આપેલું છે પહેલી બીસડીમાં, એની સામે આપણે કઈ લખશું? બધા અક્ષરો કેપિટલ આપેલા છે તો આપણે બધા અક્ષરો સ્મોલ સારા અક્ષર લખવાના રહેશે. તો પેલું છે ધેર ઇઝ અ લવલી બર્ડ, તો આપણે પહેલી બીસડીમાં આપણે તો એ બધા અક્ષરો શેમાં લખીશું? બીજી એ બીસડીમાં. એવી રીતના છે બીજું અ લવલી લવલી બર્ડ, તો એને આપણે બીજી એ બીસડીમાં બધા અક્ષરો આપેલા છે તો આપણે શેમાં લખીશું? પહેલી એ બીસડીમાં લખીશું. એવી જ રીતના આપેલું છે ધ બર્ડ ઇઝ ઇન અ નેસ્ટ, તો આ પહેલી બીસડીમાં છે તો અક્ષરો બીજા મૂળ બીસડીમાં લખીશું. અને એવી જ રીતના કોશી લિટલ નેસ્ટ, તો બીજી બીસડીના અક્ષરો છે તો આપણે શેમાં લખીશું? પહેલી એ બીસડીમાં લખીશું, અ કોશી લિટલ નેસ્ટ. બરાબર છે બાળકો? તો અહીં આપણું જે રિવિઝન હતું કે આપણે લિટલ સ્ટેપમાં સેમિસ્ટર ટુમાં આપણે ચાલુ કરીએ એટલે એક્ટિવિટી 15, 16, 17, 18, તો જે આપણે આજે જોયું છે બધા વિદ્યાર્થી મિત્રો જેને હજી પુસ્તકમાં લખવાનું બાકી એ પુસ્તકમાં લખી લેશે, બાકીના વિદ્યાર્થીઓ ઘરકામની નોટમાં એકવાર લખીને મોઢે કરશે. તો બાળકો આપણે આ વિડીયોમાં અહીંયા સુધી જોઈશું, આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું. તો બધાએ ઘરે અંગ્રેજી વાંચવાનો પણ ટ્રાય કર્યો છે, અંગ્રેજી વાંચતા શીખવાનું છે, આ બધાએ વાંચવાનું છે અને આનું ગુજરાતી પણ લખવાનું ફ્રેશ. આ આખો પેરેગ્રાફ એક લીટી અંગ્રેજી, એક લીટી ગુજરાતી, એક લીટી અંગ્રેજી, ગુજરાતી લખવાનું હશે. તો બધા વિદ્યાર્થી મિત્રો આટલું હોમવર્ક જેને પુસ્તકમાં આપ્યું પુસ્તકમાં લખશે, અને જેને લખાઈ ગયું છે પુસ્તકમાં એ ઘરકામની નોટમાં લખાવ્યું છે એમને પણ લખવાનું છે, અને નથી લખાયું એમને પણ બધાએ ઘરકામની નોટમાં એકવાર લખી લેવાનું છે અને મોઢે કરી લેવાનું છે. તો બાળકો આપણે આજે આ વિડીયોમાં અહીંયા સુધી જોઈશું, આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું. આગળના વિડીયોમાં આપણે છે ને એક્ટિવ યુનિટ 4 અવર હેલ્પર્સની ચર્ચા કરીશું. તો બધે આટલું હોમવર્ક થઈ જાય, હવે આપણે ડાયરેક્ટ મંગળવારે વિડીયો આવશે રજાના કારણે, તો આટલું મોટે થઈ જાય એટલે તમારે યુનિટ 4નું વાંચન કરવાનું રહેશે. તો બાળકો આ વિડીયોમાં અહીંયા સુધી જોઈશું, આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું. બધા વિદ્યાર્થીઓને થેન્ક યુ, ધન્યવાદ.